દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબરામાં ટ્રક એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી હડતાલને સંપૂર્ણપણે સમર્થન. જૂનાગઢ ખાતે અભિનેતા જોન અબ્રાહમનું શૂટિંગ શરૂ. રાજકોટમાં પ્રકાશના પંથે પુસ્તકનું વિમોચન. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરામાં ટ્રક એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી હડતાલને ચોથા દિવસે પણ સંપૂર્ણપણે સમર્થન આપી વિવિધ માંગ કરવામાં આવી. બાબરામાં ટ્રક એસોસિએશન દ્વારા આજે તાલુકાભરના 200થી વધુ ભારવાહક વાહનોના પૈડા થંભાવી રાજ્યવ્યાપી હડતાલને ચોથા દિવસે સંપૂર્ણ સમર્થન આપી વિવિધ માંગ કરવામાં આવી હતી, જેવી કે દિન પ્રતિદિન વધતા ડીઝલના ભાવ, ટોલટેક્સ, જીએસટી સહિતના મુદ્દે દેશવ્યાપી હડતાલ ચલાવાઈ રહી છે. બાબરાના ટ્રક એસોસિએશને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કરેલ છે. ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સપોર્ટ આપી છે અને અમારી માંગણી એવી છે કે ડીઝલના ભાવ રોજ વધઘટ થાય છે તે ત્રણ ત્રિમાસિક કરવા, થર્ડ વીમામાં જે 18% પ્રીમિયમ આવે છે, વધારો આપ્યો છે તે નાબૂદ કરવો, ટોલ ટેક્સ સદંતર નાબૂદ કરવા અને ટ્રાન્સપોર્ટ ભાડામાં જે TDSનો વધારો આવ્યો છે તે નાબૂદ કરવા. બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનવાળા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ બસિયાના કહેવાથી બાબરા ટ્રક ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ટેકો અમે જાહેર કરેલ છે. બાબરા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને કે જેવી કે અમારી માંગણી છે, જે જૂની માંગણીઓ છે, જે ડીઝલના ભાવ વધારા મુદ્દે, તેમજ થર્ડ વીમા પ્રીમિયમમાં ઘટાડો કરવો, તેમજ 18% જીએસટી જે નાબૂદ કરવો, તેના મુદ્દે અમે જે મુદ્દો ઉઠાવ્યો છે ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને, અને ટોલ ટેક્સ નાબૂદ કરવા, તેમજ ઈવીએમ બિલમાં જે તકલીફ પડી રહી છે તેના મુદ્દે અમે આવેદનપત્ર શ્રી મામલતદાર સાહેબને આપેલ છે. રિપોર્ટ ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. જૂનાગઢમાં સમયાંતરે હિન્દી ફિલ્મોના શૂટિંગ થતા રહે છે, ત્યારે આજે વધુ એક હિન્દી ફિલ્મનું શૂટિંગ જૂનાગઢના દિવાન ચોક ખાતે શરૂ કરાયું છે, જેમાં ફિલ્મ અભિનેતા જોન અબ્રાહમના દ્રશ્યો ફિલ્માવાશે. દાણાપીઠને મિની પાકિસ્તાનમાં ફેરવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ હેપી કેબિન પાર્લરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ હેપી કેબિન પાર્લરમાં પોલીસની રેડ પાડવામાં આવી હતી, જેમાં અનેક યુવક યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા અને ત્યાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે હેપી કેબિન પાર્લરના સંચાલકની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ કલ્પેશ વેકરિયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં સમાજ ઉપયોગી પુસ્તક પ્રકાશના પંથેનું વિમોચન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયું. રાજકોટમાં કાર્યરત અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષથી સમાજ ઉપયોગી સેવાઓ અપાઈ રહી છે, ત્યારે આજે રાજકોટ ખાતે પ્રકાશના પંથે પુસ્તકનું વિમોચન RSSના કાર્યકર ભૈયાજી જોશીના હસ્તે કરાયું હતું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા અને આ પુસ્તક લોક ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. નેતા ઊભી થાય એવા એક મૂલ્યના માનવી અરવિંદભાઈના જીવનને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટ જે કામ કરે છે એનું સિંહાવલગ્ન, એનું બુક સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે આજે વિમોચન થયું છે. એ કાર્યક્રમમાં આજે હાજરી આપવા આવેલો અરવિંદભાઈ અમારા જેવા અનેક કાર્યકર્તાના ઘડતરમાં, નિર્માણમાં,
એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં પાર્ટીનું કામને વ્યાપ વધારવા અરવિંદભાઈએ ખૂબ કામ કરેલું. ગુજરાત મેં પિછલે દિનો મેં ભારી બારિશ હુઈ, બાઢ ગ્રસ્ત ક્ષેત્ર મેં કે લીએ વ્યવસ્થાઓ કા નિર્માણ કિયા. સહકારિતા કે ક્ષેત્ર મેં હું, સેવા કે ક્ષેત્ર મેં હું, રાજનીતિક ક્ષેત્ર મેં હું, એક આદર્શ ઉનકે જીવન સે હમકો દિખાઈ દેતા હૈ ઓર ઇસલિયે ઉનકે સ્મૃતિ મેં બના હુઆ હૈ જનકલ્યાણ ટ્રસ્ટ. કઈ પ્રકાર કે વિવિધ સામાજિક ઓર સેવા કે ગતિવિધિઓ મેં આજ કાર્યરત હૈ. કિસી સામાજિક જીવન મેં કિસી સામાજિક સંસ્થા કા 35 વર્ષ કા કાલખંડ યે અપને આપ મેં એક વિશેષ બાત. પ્રારંભ હુઆ, પ્રતિષ્ઠા બઢતી ગઈ, વિશ્વાસ બઢતા ગયા, જનતા કા સહયોગ ભી પ્રાપ્ત હોતા ગયા. આજ કે સામાજિક જીવન મેં ઇતના આસાન નહીં હૈ સમાજ મેં વિશ્વાસ પ્રાપ્ત કરના, પરંતુ મુજે લગતા હૈ કે જિસ વ્યક્તિમત્વ કે સ્મૃતિ મેં યે સબ કામ ચલ રહા હૈ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.